હળવદ નજીક ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ વધુ 1.80 લાખનો દારૂ ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે મેરો ઉર્ફે મેહુલને દબોચી લીધો. પંકજ ગોઠીનું નામ ખુલ્યું. હળવદ માળિયા હાઈવે ઉપર મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કૃષ્ણા હોટલની પાસે આવેલા ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં ખુલ્લા પ્લોટમાંથી ટ્રકમાં માટીની આડમાં છુપાવીને લાવેલ વિદેશી દારૂની 324 બોટલ તેમજ બિયરના 504 ટીન અને ટ્રક સહિતના કુલ ₹12,85,600ના મુદ્દામાલ સાથે મેરો ઉર્ફે મેહુલ નામના આરોપીને પકડી લઈ પંકજ ગોઠી સહિતના આરોપીઓનો ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમપી પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ કેએચ ભોચિયા, એસઆઈ પટેલ તથા એલસીબી સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમિયાન એએસઆઈ સુરેશભાઈ હુંબલ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ફુગસિયા, ભાવેશભાઈ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે માળિયા હળવદ રોડ ઉપર આવેલ કૃષ્ણા હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતા ટ્રક રજીસ્ટર નંબર RJ27GC6977માં માટીની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સ્થળ ઉપરથી આરોપી મેહુલભાઈ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝારિયા, રહેવાસી હળવદ મોરબી દરવાજાવાળાને ઝડપી લઈ પૂછપરછ કરતા હળવદના પંકજ ગોઠી અને અન્ય એક ટ્રક ચાલક તેમજ અલ્ટો કાર ચાલકના નામ ખુલતા તમામ વિરુદ્ધ હળવદ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.